અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ફ્લાઇટ મોડી પડી છે. ગોએરની ફ્લાઇટનો સમય જે રાત્રિનો 10:55 હતો ઉપડવાનો, પરંતુ સમયસર ફ્લાઇટ ન ઉપડી અને એરપોર્ટ પર યાત્રિકોએ લાંબા સમય સુધી પરેશાની સહન કરવી પડી તો વધુ એકવાર મુસાફરો પરેશાન થયા છે. ચેન્નઈ જઈ રહેલી આ ફ્લાઇટ કે જેનો સમય હતો 10:55, પરંતુ નિયત સમય અનુસાર આ ફ્લાઇટ ન ઉપડી શકી અને મુસાફરો પરેશાન થયા. જો કે રાત્રિનો સમય હતો, સ્ટાફ પણ મર્યાદિત હતો, જેના કારણે સ્ટાફે પણ કોઈ યોગ્ય જવાબ ન આપ્યો, મુસાફરોની મદદ ન કરી. કોંગ્રેસમાં નથી ઓલ ઇઝ વેલ. એક તરફ કોંગ્રેસ મિશન 2019ની તૈયારીમાં લાગી છે અને બીજી તરફ એક બાદ એક દિગ્ગજ નેતાઓ પક્ષ સામે પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. કોંગ્રેસમાં દિગ્ગજોની અવગણનાનું કારણ આગળ ધરી પહેલા જીવાભાઈ પટેલે રાજીનામું ધર્યું અને બાદમાં કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમ પણ પક્ષમાં પોતાની અવગણના થતી હોવાનું કબૂલી રહ્યા છે. પોતાની નારાજગી પણ તેમણે વ્યક્ત કરી છે. આમ કોંગ્રેસ ભલે યુવા બ્રિગેડ સાથે મિશન 2019 તરફ આગળ વધતી હોય, પરંતુ દિગ્ગજોની નારાજગી કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ શકે. તો હાલમાં જીવાભાઈ પટેલે રાજીનામું ધર્યું છે, ત્યારબાદ કુંવરજી બાવળિયા, જેમણે કબૂલ્યું છે કે તેમની અવગણના થાય છે તેથી સ્વાભાવિક છે કે દુઃખી થાય તેઓ, અને આ તરફ વિક્રમ માડમ કે જેઓ નારાજ હોવાની વાતો નકારી રહ્યા છે પરંતુ અવગણના થાય છે તે સ્વીકારી રહ્યા છે. તો કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા વિક્રમ માડમ નારાજ હોવાની વાતનો છેદ તેમણે ઉડાડ્યો, પણ એ વાત સાથે તેઓ જરૂર સંમત થયા કે પક્ષમાં સિનિયરોની અવગણના થઈ રહી છે. પક્ષમાં અનેક પ્રશ્નો છે જેની વિગતવાર ચર્ચા થવી જોઈએ. થોડી મોટી પાર્ટી છે, એમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હોય જ શકે. બધું સમૂહસૂત્રું ન જ ચાલતું હોય. જો બધું સમૂહસૂત્રું ચાલતું હોય તો આટલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો ન તૂટે. દુઃખ છે, પણ મીડિયાની સામે ક્યારેય મોઢું નથી ખોલ્યું.